नमस्कार, आप जो एसोसिएशन से गुजरात पाटण शहर ना उत्सव पार्टी प्लॉट खाते 27 देवा पाटीदार विकास मंडल पाटण द्वारा 28 मो समूलग्न उत्सव योजायो हतो, जेमां 17 नवदंपतिए प्रभुताना पगला मांड्या हता। साथे महिलाओने थता केन्सर सर्वाइकल केन्सर अंगेनी उम्र वर्ष 9 થી 17 વર્ષની બાળકીઓને 200 બાળકીઓને સર્વાઇકલ કેન્સર અંગેની રસી આપવામાં આવી હતી। सिद्धपुर तालुकाना वधाणा गामे मोड़ी सांजे गामना बे जूथो वच्चे भथियाले आवी जवा वजे घर्षण थता ढींगाणु सर्जायुं हतुं, जेमां केटलाक इजा पहोंची हती। आ बनाव अंगे 15 व्यक्ति सामे नामजोग अने टोडा सामे पुलिसे रायटिंगनो गुनो नोंधी गाममां चुस्त बंदोबस्त गोठवी दीधो हतो। હેમચંદાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણમાં શૈક્ષણિક અને વિદ્યાર્થીલક્ષી અન્ય સુવિધાઓનો વિસ્તાર કરવા માટે સરકાર દ્વારા વધુ કરોડો રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે। આ ગ્રાન્ટમાંથી આગામી સમયમાં યુનિવર્સિટી વડાલી કેમ્પસમાં સેન્ટ્રલ લાઇબ્રેરી નિર્માણ તેમજ પાટણ યુનિવર્સિટી કેમ્પસમાં લેડીઝ હોસ્ટેલો ખાતે બીજા માળનું વિસ્તરણ કામ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। સાંતલપુર તાલુકામાં રવિવારે ભારે પવન અને કમોસમી વરસાદને કારણે વારાહી શેરપુરા વચ્ચેથી પસાર થતી જેટકો કંપનીના હેવી લાઇનના 7 જેટલા ટાવર પડી જતા તેના ઉપર રહેલા વીજ વાયર રોડ ઉપર પડતા વારાહીથી શેરપુરા અને શેરપુરાથી માનપુરા જવાનો મુખ્ય માર્ગો બંધ થતા હતા। ત્રણેક દિવસથી બંધ પડેલા માર્ગો ફરી શરૂ કરવામાં તંત્ર વામણું પુરવાર થયું હતું। લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પાટણના નવા બસ સ્ટેશન અંદર લાંબા સમયથી મુખ્ય ગેટથી પ્લેટફોર્મ અને બહાર નીકળવાના ગેટ સુધીનો સમગ્ર રોડ તૂટી જતા 5-10 ફૂટના મોટા ખાડાઓમાં રવિવારે પડેલા સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ જવા કાદવ કિચડ થઈ જતા મંગળવારે મુસાફરો તેમજ બસ ચાલકોને પસાર થવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી હતી। લાંબા સમયથી રોડ તૂટી ગયેલો હોય નવીન રોડ બનાવવામાં આવે તેવી બસના ડ્રાઈવરો તેમજ મુસાફરો દ્વારા માંગ કરવામાં આવી છે। સંવત 1051ના કાર્તિક સુદ 15 પૂનમના રોજ એટલે કે 1029 વર્ષ પહેલા પાટણપતિ રાજા મૂળરાજ સોલંકીએ બ્રાહ્મણોને દાન આપ્યા હતા એની યાદમાં દર વર્ષમાં કાર્તક સુદ 15ના રોજ અગર એ અરસામાં રાજસ્થાનના કોટા શહેર સહિત ઘણી જગ્યાએ ઔદિત્ય સહસ્ર બ્રાહ્મણો ઔદિત્ય દિનની ઉજવણી કરે છે। ચૌલુક્ય વંશના રાજા ઈસવીસન 942-997, મૂળરાજ સોલંકી ઈસવીસન 994, વિક્રમ સંવત 1150માં વિદ્વાન શ્રેષ્ઠ અગ્નિહોત્રી કર્મકાંડી ઋષિ પરંપરાગત જીવન જીવ નારદ એવા તેજસ્વી બ્રાહ્મણોને બોલાવેલા, જેમાં ઉત્તરમાં ગંગા યમુનામાં સંગમ પ્રયાગ પ્રદેશમાંથી 105 બ્રહ્મદેવોને લાવેલા, 54 આશ્રમમાંથી 100 બ્રાહ્મણ લાવેલા, અયોધ્યા સરયુ ક્ષેત્રમાં 100 ભૂદેવ લાવેલા, કાયમકુંભ કનોજ ક્ષેત્રમાંથી 100 બ્રહ્મદેવોને લાવેલા, કાશી ક્ષેત્રમાંથી 100 બ્રહ્મ તેજને લાવવા, ગંગા દ્વારા પ્રદેશ અને હરિદ્વારમાંથી 100 બ્રાહ્મણ લાવ્યા, નૈમિષારણ્યમાંથી 100 બ્રાહ્મણ, કુરુક્ષેત્રમાંથી 200 બ્રાહ્મણ, પુષ્કર ક્ષેત્રમાંથી 132 બ્રાહ્મણ સહિત કુલ 1037 પવિત્ર યજ્ઞાની અગ્નિહોત્ર અને વેદાદિ શાસ્ત્રોને બ્રાહ્મણ ઋષિ પરિવારોને બોલાવીને પોતાના રાજ્યને વિશ્વનું સુંદર આદર્શ સંસ્કાર ધામ બનાવવા ગુજરાતના પાટનગર અણહિલપુર પાટણમાં આમંત્રિત કરીને રાજાને પટરાણી સાથે તેઓનું જાતે સ્વાગત પૂજન અર્ચન કરીને પોતાના રાજ્યમાં રહીને ધર્મ ધ્યાન ઉપાસના હોમ હવન વેદ પાઠન પાલન કરી ગુર્જર પ્રજાને સંસ્કૃતિનો વિકાસ કરવા વિનંતી કરી હતી। પોતે વૃદ્ધ થયો હોવાથી સમગ્ર રાજ્ય આ બ્રાહ્મણોએ આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ તપસ્વી બ્રાહ્મણોએ રાજ નહીં લેવાની અને કોઈ પણ પ્રકારના દાન સ્વીકારવાની ના પાડીને બધા વિદ્વાન પરિવારને રાજશ્રમમાં મૂકીને દ્વારકા સોમનાથની જાત્રાએ નીકળી ગયા। તેમના સ્ત્રી પરિવારની માવજત કરતા કરતા પટરાણીએ પોતાના રાજમહેલને મુલાકાત કરાવીને સ્ત્રી સહજ લાગણીશીલ બનાવીને સન્માનપૂર્વક બ્રાહ્મણ પત્નીઓને ઉત્તમ પ્રકારના વસ્ત્ર અલંકાર ઇત્યાદિ દાનમાં આપીને પ્રસન્ન કરી રાજાની દાનની ઈચ્છા પૂર્ણમાં સહભાગી આપ્યો। ઘણા સમય બાદ યાત્રાથી પરત ફરતા બ્રાહ્મણે પોતાની પત્નીઓને વસ્ત્રાલંકારથી શોભિત જોઈને ક્રોધિત થયા, પરંતુ રાજા રાણીની શુદ્ધ ભાવના અને પત્નીઓના આગ્રહવશ શ્રીહટ આગળ પૂર્ણાપણીએ રાજા મૂળરાજે યોજાયેલા રાજ્ય સમારોહમાં હાજર રહ્યા। રાજાએ પોતાનું સમગ્ર રાજ્ય બ્રાહ્મણોને સોંપીને મામાની હત્યાના દોષમાંથી મુક્ત કરવા રાજ્યનું દાન સ્વીકારવા ખૂબ જ આગ્રહ કરતા બ્રાહ્મણોએ ખૂબ જ આનાકાની કરી પછી પત્નીઓના અત્યંત આગ્રહને વશ થઈને રાજા પાસે દાન સ્વીકારવાનો પ્રસ્તાવ બાબતે કહ્યું કે અમે બ્રાહ્મણો છીએ, રાજ્ય કરવું એ અમારું કામ નથી અને સુખેથી તમારા રાજ્યમાં રહીશું તથા ધર્મ ધ્યાન કરી વેદા ધ્યાન અને અગ્નિહોત્ર પાછળ તમારી સંપત્તિ ઉપયોગ કરીશું, પરંતુ શરત એટલી કે અમે રાજ્ય નહીં કરીએ, રાજ્ય તો આપે કરવું પડશે અને અમારી મિલકતની રક્ષણ પર આપ જ કરવી પડશે। રાજા મૂળરાજ તપસ્વી બ્રાહ્મણના બ્રહ્મ સંસ્કારથી ખૂબ ખુશ થયો અને સરસ્વતી તટે ટાપુ શ્રીસ્થળ પર આવેલ રુદ્રેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોદ્ધાર કરીને 11 રુદ્ર સ્થાપીને રુદ્ર મહાલય કરવાની ઈચ્છા વ્યક્ત કરી। વિક્રમ સંવત 1050 અખાત્રીજના રુદ્ર મહાલય ખાતમુહૂર્ત કરી 11 દિવસના મહારુદ્ર યાગ સફળતાની ભવ્ય રીતે પૂર્ણ કર્યો। બુદ્ધાયન ઋષિ બ્રાહ્મણ તેમના પતિ તેમના અતિ વિદ્વાન પુત્ર
બાપ કરતા બેટો સવાયો કહેવત મુજબ તથા 1035 બ્રાહ્મણો દક્ષિણા દાનમાં આપવાના સંકલ્પ બાદ એક મોટા સમારંભનું આયોજન કરવામાં આવ્યું। સૌ વિદ્વાનોને તેમની વિદ્વતાની કક્ષાએ બિરાજમાન કરી રાજા મૂળરાજ અને પટરાણીએ સૌનું સ્વાગત કર્યું। પૂજન કરીને મામા સામંતસિંહ ચાવડાના રાજ્યની ગાદી વારસા મળી એ પોતાના રાજ્યમાં શ્રીસ્થળની આજુબાજુ 170 ગામો 500 બ્રાહ્મણો દાનમાં આપ્યા તથા સિહોર તથા આજુબાજુના 89 ગામો બીજા 500 બ્રાહ્મણોને સન્માનિત કરીને આપ્યા તથા ટોળકી બનીને દાન સ્વીકારવા કરવાની ના પાડનાર 37 બ્રાહ્મણોને રાજા દ્વારા સમજાવીને 15 ગામ દાનમાં આપવામાં આવેલ 1037 બ્રાહ્મણોને દાન આપવાની વિગતો શ્રીસ્થળ પ્રકાશમાં દર્શાવેલ છે। આ પૈકીના એક શ્લોક પ્રમાણે વેદ નેત્ર નવ સંમતિ વર્ષે કાર્તિકે શશી તીસો ગુરુવારે ભક્ત દેવ નૃપતિ સમદાદ સદગ્રામ દાનાની પંડિતેભ્ય અર્થાત સાકે 924ના કાર્તિક માસની પૂર્ણિમા અને ગુરુવારના દિવસે મહારાજા મૂળશંકરે પંડિતોને સુંદરગામમાં દાન આપ્યા। સંસ્કૃતમાં ઉત્તર દિશાને ઉદિચી કહેવાય છે, તેથી આ 1037 બ્રાહ્મણને ઔદિચ્ય તરીકે ઓળખાય છે। કહેવાય છે કે પહેલા સિદ્ધપુરના બ્રાહ્મણ સ્ત્રીઓ મહારાજ મૂળરાજ દ્વારા અપાયેલ દાન બાદ 21 બ્રાહ્મણ પત્નીઓ પોતાના ઘરે ગોરાણીઓ બ્રાહ્મણ પરણી સ્ત્રીઓને તેડાવીને મિષ્ટ ભોજન જમાડીને પૂજન કરી દક્ષિણા આપીને ઔદિચ્ય દિન તરીકે ઉજવણી કરી હતી। આજે આ પરંપરા સિદ્ધપુરમાં જાળવી રાખી છે અને આજે દરેક બ્રાહ્મણ સ્ત્રી કારતક પૂર્ણિમા અથવા આસપાસ ગુરુવાર રવિવાર અથવા મંગળવારે ત્રણ ગોયણી ગોરાણી જમાડે કરે છે। 1037 પૈકીના પ્રથમ 21 બ્રાહ્મણને 21 પદ રૂપે શ્રીસ્થળ સિદ્ધપુર અને આજુબાજુની જાગીરો આપવામાં આવી। દરેક પદમાં આજુબાજુની જમીન ગામ બગીચાઓ જમીન હાથી ઘોડા રથો ગાયો સુવર્ણ મુદ્રા વસ્ત્રો અલંકારો ગૃહ ઉપયોગી વાસણો તથા યજ્ઞ યજ્ઞાદિ માટેના તમામ સાધનો સભર 1037 બ્રાહ્મણ ઋષિઓને લાયકાત પ્રમાણે સન્માન કરીને પદ આપવામાં આવ્યા। જ્યોતિન્દ્રકા ભટ્ટ સાહિત્ય સર્જન સિદ્ધપુર ઉપરોક્ત લેખમાં જોડણી દોષ કે હકીકત દોષની સંભાવના હોઈ શકે છે, અન્ય જગ્યાએ ઉપયોગમાં લેતા પહેલા તેની સત્યતાની ચકાસણી જાતે કરી લેવી જોઈએ। આપના પ્રભાવિત પ્રતિભાવાન આવકાર્ય છે પુષ્પભાઈ જ્યોતિન્દ્રકા ભટ્ટ સાહિત્ય સર્જન સિદ્ધપુર। મૂળરાજ સોલંકી 21 બ્રાહ્મણોને 21 પદ કે શ્રીસ્થળ દાનમાં આપ્યા। મહાદાનમી શ્રી રાજા મૂળરાજ સોલંકીએ રુદ્રમાલય ખાતમુહૂર્ત તથા રુદ્રેશ્વર મહાદેવ સમક્ષ 11 દિવસનો મહારુદ્ર યજ્ઞ પૂર્ણાહુતિ બાદ સંકલ્પ મુજબ 1037 બ્રાહ્મણ પૈકી 21 બ્રાહ્મણ પરિવારને સમગ્ર શ્રીસ્થળ સિદ્ધપુર અને આજુબાજુની જમીન તથા પદદાનમાં આપેલ 1037 પૈકીના જે 1000 બ્રાહ્મણો એક સાથે દાન સ્વીકારેલ એ તમામ બ્રાહ્મણોનો વંશજો આજે ઔદિચ્ય સહસ્ર બ્રાહ્મણ તરીકે ઓળખાય છે। મૂળરાજ સોલંકીએ બોલાવેલ ઔદિચ્ય બ્રાહ્મણના અગ્રણી એવા ભાર્ગવ ગોત્રી શ્રી બોધાયન દ્વિવેદી દવેના વિદ્વાન પુત્રને પ્રથમ પદ આપી મૂળરાજ સોલંકીને સત્કાર કર્યો, ત્યારબાદ પિતાને દ્વિતીય પદ આપેલ। બે પદ એક જ ઘરમાં આપેલ એના વંશજો સિદ્ધપુર પ્રથમ પદિયા ભાર્ગવ દવે તરીકે ઓળખાય છે। આ પ્રથમ પદિયા દવેના બે પદ સાથે લક્ષ્મીપોળ ઉપલી શેરી ઘોરીપોળ વિસ્તારમાં તથા વત્સદ ગોત્રી ઠાકરના છઠ્ઠા પદમાં મહાડ વિસ્તારના આમ 21 બ્રાહ્મણને શ્રીસ્થળ અને આજુબાજુની જમીન દાનમાં આપેલ। ત્રીજું પદ ઋગવેદી કૌશિક ગોત્રમાં પંડિત પંડ્યાને મળ્યું। ચોથું પદ સામવેદી દાલ ભય ત્રિવેદી પ્રવડીને આપ્યું। પાંચમું પદ ઋગ્વેદી ગૌતમ ગોત્રના ત્રિવેદી દવેને આપ્યું, જેમના કેટલાક વંશજો મહેતા તરીકે ઓળખાય છે। છઠ્ઠું પદ યજુર્વેદી વત્સદ ગોત્ર ઠાકરને આપ્યું। સાતમું પદ યજુર્વેદી પરાશર ગોત્ર દ્વિવેદી દવેને આપ્યું। આઠમું પદ યજુર્વેદી કશ્યપ ગોત્ર ઉપાધ્યાય જેઓ પછીથી પાધ્યા પણ કહેવાય છે ને આપ્યું। નવમું પદ યજુર્વેદી ભારદ્વાજ ગોત્ર દ્વિવેદી દવેને આપ્યું। દસમું પદ યજુર્વેદી સાંડિલ્ય ગોત્રમાં દ્વિવેદી દવેને આપ્યું। અગિયારમું પદ યજુર્વેદી સૌનક ગોત્ર પંડિત પંડ્યાને આપ્યું। બારમું પદ સામવેદી વશિષ્ઠ ગોત્ર ત્રિવેદી ત્રાવડીને આપ્યું। તેરમું પદ યજુર્વેદી માનસ ગોત્ર ઠાકરને આપ્યું। ચૌદમું પદ યજુર્વેદી ગૌગ્ય ગોત્ર યાજ્ઞિક જાનીને આપ્યું। પંદરમું પદ યજુર્વેદી ઉત્સદ ગોત્ર દ્વિવેદી દવેને આપ્યું। સોળમું પદ યજુર્વેદી ઔદાલક ગોત્રના દ્વિવેદી દવેને આપ્યું। સત્તરમું પદ યજુર્વેદી કૃષ્ણાગતિ ગોત્ર દ્વિવેદી દવેને આપ્યું। આઠમું પદ યજુર્વેદી કૌંડિક ગોત્ર દ્વિવેદી દવેને આપ્યું। ઓગણીસમું પદ યજુર્વેદી માંડવ્ય ગોત્ર પંડિત પંડ્યાને આપ્યું। વીસમું પદ ઋગ્વેદી ઉપમન્યુ ગોત્ર ઉપાધ્યાય જે પછી યાજ્ઞિક પણ કહેવાય છે આ 21મું પદ યજુર્વેદી શ્વેતાત્રી ગોત્ર દ્વિવેદી દવેને આપ્યું। ઉચ્ચ કોટીના અતિ વિદ્વાન બ્રાહ્મણને 21 પદ સાથે સમગ્ર વિશાળ શ્રીસ્થળ સિદ્ધપુર રાજા મૂળરાજ સોલંકી દાનમાં આપ્યું। શ્રીસ્થળને આસપાસના મંડળના સિદ્ધપુર સંપ્રદાય 169 ગામો જુદા જુદા બીજા બ્રાહ્મણો દાન આપ્યા। સિહોર સિંહાસન શહેર ચાર કુટુંબ યજુર્વેદી ભારદ્વાજ ગોત્ર દ્વિવેદી દવે, ચાર કુટુંબ યજુર્વેદી કૃષ્ણ ગોત્રી ગોત્ર જોશી, બે કુટુંબ ઋગ્વેદી ગર્ગ ગોત્રના યાજ્ઞિક જાની, એક કુલ 10 ઔદિચ્ય બ્રાહ્મણો સહિત સિહોર આસપાસના 28 ગામો જુદા જુદા બ્રાહ્મણો મળીને કુલ
નિવેસી ગામો રાજા મૂળરાજ સોલંકીને દાનમાં આપ્યા, જેઓ સિહોર સંપ્રદાય તરીકે ઓળખાય છે. ખંભાત તથા આજુબાજુના 14 ગામો તથા સાબરમતી પશ્ચિમે આવેલ કોચરબ ગામ સહિત કુલ 15 ગામ 37 સોડકિયા બ્રાહ્મણોને આપ્યા, જેઓ દાન સ્વીકારવાની ના પાડીને અલગ ઓળતી બનાવી હતી, જેમને રાજાએ પછીથી સમજાવીને દાન આપ્યું. કુલ 1037 બ્રાહ્મણોએ રાજા મૂળરાજ સોલંકીએ 274 ગામ દાનમાં આપેલ. ઈસવીસન 1304માં અલાઉદ્દીન ખિલજીને રુદ્રમહાલય સહિત શ્રી સ્થળ સિદ્ધપુરના વિધ્વંસ કર્યો. ત્યારબાદ 14મી સદીમાં મુસ્લિમ રાજ્યની સત્તા વધારવાની શરૂઆત થતા બ્રાહ્મણ પરિવારની જાગીરો વગેરે ચૂંટવી લીધી. આ કાળ બ્રાહ્મણોની અસ્મિતાને પડકારરૂપ હોવા છતાં બ્રહ્મતેજે નિર્ભયતાથી વિકટ પરિસ્થિતિનો સામનો કરી પોતાના સંસ્કાર સભ્યને બ્રાહ્મણ કર્મના જાળવણી જતન કરતા કરતા નિરતાથી બીજા વ્યવસાયની શોધમાં આ દરમિયાન સિદ્ધપુર સંપ્રદાયના ઘણા બ્રાહ્મણોએ સ્થળાંતર કરીને રાજસ્થાન, કોટા, સંચોવરી, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ઇન્દોર, ઉજ્જૈની, મુંબઈ, કિંચનની ઝાલાવાડ સહિત સૌરાષ્ટ્ર, ઉત્તર પંછી ભાગમાં અને કેટલાક આફ્રિકા, રંગૂન જેવા પ્રદેશોમાં જઈને વસેલા. દાનમાં મળેલ કેટલાક ગામો નાશ પામ્યા, કેટલાક બ્રાહ્મણ પરિવારના ગામમાં નામ બદલાઈ ગયા. કહેવાય છે કે મહદ અંશે બ્રાહ્મણની બચેલી વિશાળ જમીન ગણોદ્ધારામાં જતી રહી. આજે પણ ગુજરાતમાં અલ્પસંખ્યક બ્રાહ્મણ જ્ઞાતિઓ હજી પોતાની સંસ્કૃતિ, સભ્યતા, આચાર વિચારને સંધ્યા વંદના, પૂજા અર્ચના, હોમ હવન અનુષ્ઠાન, વેદશાસ્ત્ર સંહિતાની આશ્રમ શાળાઓ, પાઠશાળાઓ થકી બ્રાહ્મણ સંસ્કૃતિના મજબૂત માળિયાનું સિંચન અને જતન કરવા કાર્યરત છે. આજે બ્રાહ્મણ જ્ઞાતિ પોતાના સંસ્કાર, કુમારી અને સંસ્કૃતિ જતન માટે આગામી વિદ્વાન બ્રાહ્મણો પેઢીને તૈયાર કરવા કટિબદ્ધતા વ્યસ્ત કરી રહી છે. ઔદિત્ય દિન નિમિત્તે આપણા ગુજરાતના ગૌરવ માનતવ અને તમામ આપણા પૂર્વજ એવા પવિત્ર 1037 બ્રાહ્મણ પરિવારોને ચૌલુક વંશના મહા પ્રતાપી મહારાજ મૂળશંકર સોલંકી, કંથળીદેવ, સિદ્ધપુરરાજ સોલંકી તથા બ્રાહ્મણ તથા રાજપૂત પૂર્વજો જેવા રુદ્રમહાલના રક્ષણ માટે સામી છાતીએ રૂપ ગોળાએ ઝીલીને પોતાના પ્રાણની આહુતિ આપી તેમના બલિદાન થકી આજે અજય સિદ્ધપુરના બ્રાહ્મણ સંસ્કૃતિ સુવાસી જીવંત છે. એ તમામ પવિત્ર આત્માઓ જેમણે સિદ્ધપુરના વિકાસમાં છેલ્લા 1000 વર્ષથી યોગદાન આપી રહ્યા છે, એ તમામ સર્વ ધર્મ સંપ્રદાય જ્ઞાતિના મહાનુભાવોને યાદ કરીને તેમના જ્ઞાનને, ધર્મના ધર્મને, તેમની વીરતાને, સુરવીરની તેમના સંઘર્ષને, તેમના આત્મ બલિદાનને, તેમના સમર્પણને કોટી કોટી વંદન કરતા ગર્વની લાગણી અનુભવું છું. જતીન્દ્ર કા ભટ્ટ, સાહિત્ય સર્જન, સિદ્ધપુર સનાતન ધર્મ કા ઉદ્દેશ્ય, ધર્મ કી જય હો, અધર્મ કા નાશ હો, પ્રાણી મેં સદભાવના હો, વિશ્વ કા કલ્યાણ હો, ભારત માતા કી જય, વંદે માતરમ.